એ સભામાં એ સમયમાં રાજ દરબાર ભરાય, પેલા શું થાય, નૃત્ય થાય, પછી રાજાના કામ ચાલુ થાય. હવે નૃત્ય કરતા 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 અચાનક એક ચંડાળ સીધો પહોંચ્યો શ્રીપાલની પાસે. અરે મામા, તમે અહીંયા ક્યાંથી? એટલે મોટો ચંડાળ, અરે ભાણિયા, તું અહીંયા ક્યાંથી? ત્યાંથી જો આવ્યો. અરે કાકા, તમે અહીંયા ક્યાંથી? એમ બધા ઘેરી વળ્યા, વળગી પડ્યા, કોઈ રોવા માંડ્યા. શ્રીપાલ ને થયું કે આ કાકો ને મામો ને ક્યાંથી બનાવી દીધા મને? સમજી ગયા કોના? આ નાટક આપણા ધવલભાઈ ના. રાજા ઉભો થયો. રાજા શ્રીપાલ ને પૂછે છે, હુ આર યુ? ચંડાળ થઈને તમે મારી દીકરીનો હાથ પકડ્યો? મારી જ ભૂલ છે, મેં તમારું કુળ ના પૂછ્યું અને સીધે સીધી મારી દીકરીને પરણાવી દીધી. લાવ જોશી મહારાજ ને બોલાવ. આ જોશીડાએ આપણને રવાડે ચડાવ્યા કે 2:30 વાગે બપોરના સમયે જંગલમાં સૂતો હશે એ જ તમારી દીકરીનો હાથ પકડશે. તમે તો કહેતા હતા ને બહુ મોટો રાજકુમાર, આ તો ચંડાળ નીકળ્યો. રાજા વાજા ને ત્રણે હરખા. હજી ગઈકાલ સુધી શ્રીપાળને આમ રાખતા હતા. સૈનિકોને બોલાવીને કીધું, દોનો કે હાથ બાંધ કરકે ફાંસી પે ચડા દો. શ્રીપાળ અને જોશી દેવને પકડ્યા. ધવલ મલકાઈસ, યે દેખા હમારા આઈડિયા, લઈને ફાંસી તરફ લઈ જાઈશ. એ પેલા સમાચાર કોને મળ્યા? મદન મંજરી. કોણ છે? રાજાની દીકરી અને શ્રીપાળની કેટલા નંબરની? આપણે રોજની એક પરણાવવાની. મદન મંજરી સીધી બાપની પાસે આવીને કે, પિતાજી આ કઈ રીત છે? કોકના કહીએ તમારે ચડી જવાનું? એવું હોય તો તમે પૂછી લો ને. તમે હજી સુધી પૂછ્યું એમને કે તમારું કયું કુળ છે? હા, એ વાત તારી બરાબર છે, છોડ દો, છોડી દો. તમારું કુળ તો પ્રકાશો એમ, હવે પૂછવા આવ્યા. ઓલું કે છે ને, પાણી પીધા પછી ઘર પૂછવા આવ્યા. પેલા પાણી પીએ, તમારું ઘર કયું, તમારી જ્ઞાતિ કઈ? લલ્લુ, પેલા પૂછવાનું હોય કે પછી પૂછવાનું હોય? તો હવે તમને મારું કુળ અહીંયા નહીં બતાવું, આવી જાઓ મેદાનમાં. શ્રીપાળ કઈ ગાંજો જાય એવો નતો, એનો તો નિયમ હતો સામેથી નામ કહેવાનું નહીં, સામેથી કુળ કહેવાનું નહીં. આવી જાઓ મેદાનમાં, બતાવી દઉં તમને મારું કુળ કયું છે. જે વખતે દીકરી પરણાવી તે વખતે તમને યાદ ના આવ્યું મને કુળ પૂછવાનું, ત્યારે પરણાવી દીધી, અને હવે કોકના કહેવાથી તમે મને દુંબ એટલે કે ચંડાળ બનાવી દીધો, તો હવે તો યુદ્ધના ભૂમિ ઉપર જ તમને મારું કુળ બતાવી દઈશ. મારે કોઈ સૈનિક નથી જોઈતા, મારી પાસે એક તલવાર, તમારે જેટલા સૈનિક ઉતારવા હોય મારી સામે ઉતારી દેજો, એક તલવાર કાપીશ. રાજાની ફાટવા માંડી. શ્રીપાળ સમજી ગયો, હવા નીકળે છે. શ્રીપાળે કીધું, ચલો છોડો, હજી તમારે જાણવું છે ને, તો આ ધવળના વાહનની અંદર મારી બે પત્ની બેઠી છે, બોલાવી લાવ એમને અને પૂછી લો એમને મારું કુળ કયું છે. કોણ બેઠી હતી? મદન રેખા. મદન, તમને આવા બધા નામ બહુ યાદ રહી જાય, બધું મદન મદન છે. એ પૂરું, હવે આજથી મદન નહીં આવે, બસ મદનલાલજી ગયા.